ભેળસેળી યુક્ત ડિસ્કો તેલનું વેચાણ થતું હોવાથી ફરિયાદની આધારે રાધનપુર જીઆઈડીસીમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી. જીઆઈડીસીમાં અલગ અલગ 3 જગ્યાએથી તેલના નમૂના લેવામાં આવ્યા. રાધનપુરમાં આવેલ જીઆઈડીસી ખાતે પાટણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં અલગ અલગ 3 જગ્યાએથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તેલના નમૂના લેવામાં આવ્યા હતા. જીઆઈડીસી ખાતે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડાના સમાચારથી શહેરમાં ભેળસેળિયા વેપારીઓમાં ફફડાટ વાપ્યો હતો. રાધનપુર જીઆઈડીસીમાં રાજ્યમાં વિવિધ સ્થળેથી ટેન્કરો દ્વારા ખાદ્યતેલ મંગાવી અલગ અલગ નામથી ખાદ્યતેલનું પેકિંગ કરતા વેપારીઓ દ્વારા લોકોના આરોગ્ય સાથે ચેડા કરી ભેળસેળયુક્ત તેલ ખાદ્યનું ખુલ્લેઆમ વેચાણ કરવામાં આવતું હોવાની ફરિયાદ ફૂડ એન્ડ ડ્રગ વિભાગને કરવામાં આવતા પાટણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ દ્વારા બુધવાર સવારે જીઆઈડીસી ખાતે તેલ પેકિંગ કરી વેચાણ કરતી ફેક્ટરીઓમાં દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં જીઆઈડીસી ખાતેની માધવ એન્ટરપ્રાઇઝ, દેવી કૃપા પ્રોટીન્સ તથા આહિર નામની તેલ કંપનીની કરતી ફેક્ટરીઓથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તેલના નમૂના લેવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન લેવામાં આવેલા તેલના નમૂનાને સીલ કરી પૃથ્થકરણ માટે લેબમાં મોકલવામાં આવશે. જો કે તપાસ દરમિયાન તેલનો કોઈ જથ્થો સીઝ કરવામાં આવ્યો નથી, માત્ર નમૂના લેવામાં આવ્યા હોવાનું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું. જિલ્લામાં ભેળસેળયુક્ત ડિસ્કો તેલનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું હોવાની ફરિયાદોને આધારે તહેવાર સમયે જ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. રિપોર્ટર જગદીશ પંચાલ, પાટણ.